છેલ્લા થોડા સમયથી આપણે સૌ અનુભવી રહ્યા છીએ કે વહીવટીતંત્ર સંવેદનશીલતા ગુમાવી ચૂક્યું છે. થોડા વર્ષો પહેલાં લોકોના નાના મોટા પ્રશ્નો બાબતે વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ દોડીને કામ કરતા આપણે જોયા છે. મીડિયામાં અહેવાલ આવે એટલે સાબદું તંત્ર તુરંત તેની કાર્યવાહી કરે અને લોકોની મુશ્કેલી દૂર કરે, જેનાથી લોકશાહીના સ્તંભ પર ઉભેલ દેશના નાગરિકને લોકશાહી પર ભરોસો બેસે કે અમે જેમને મત દઈને ચૂંટીને મોકલ્યા છે તેઓ તેમના માટે કામ કરે છે. પણ આજે ચિત્ર એકદમ ઉલટું દેખાય છે. સત્તાના મદમાં છકેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે લોકોની સંવેદનતા સાંભળવાનો પણ સમય નથી. એટલી જ તો આખા ભુજની સફાઈનો દારોમદાર જે વાલ્મીકિ સમાજ પર છે, તેઓ 5-5 દિવસથી ધરણા પર બેઠા છે, છતાં ચૂંટાયેલા સત્તાધીશો પાસે તેમની સમસ્યા કે રજૂઆત સાંભળવાનો સમય નથી. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કચ્છ આવે છે. તેમણે ગુજરાતની સત્તા સંભાળ્યા બાદ અનેક વખત કહ્યું છે કે ગુજરાતના દરેક લોકોને સાંભળીને તેમની સમસ્યાના ઉકેલ માટે સરકાર કટિબદ્ધ છે. પણ ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રીએ કરેલી વાત આજે તેમની જ પાર્ટીની નગરપાલિકાઓ ચલાવતા ચૂંટાયેલા પદાધિકારીઓ સાંભળતા જ નથી. અત્યારે તો ભુજ શહેરના લોકો પર સુધરાઈએ દમાન ગુજારવામાં કોઈ કસર બાકી નથી રહેતી. પાણી એક અઠવાડિયે મળે છે, સફાઈ નિયમિત થતી નથી. આ સિવાય અનેક સમસ્યાઓ શહેરવાસીઓને નડી રહી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તો અનેક સમસ્યાઓનો મુદ્દે રજૂઆતો કરાય જ છે, અને એટલે છેલ્લે તો એટલે સુધી કે ભુજના હોસ્પિટલ રોડ પર રસ્તા પર પડી ગયેલા ખાડામાં ફૂલ ઝાડના છોડ રોપવામાં આવ્યા અને સુધરાઈનું નાક કાપવામાં આવ્યું. છતાં જેમ અગાઉ વાત કરી તેમ સંવેદનશીલતા ગુમાવી ચૂકેલ તંત્રને તેનો કોઈ ફરક જ પડ્યો નથી. નથી તે ખાડા પુરાણા કે નથી તે રસ્તો બનવાનું કામ ચાલુ થયું. આ ઘટનાને પણ આજે 1 મહિનો થવા જાય છે. આજે આવી જ એક સંવેદનશીલતાની વાત કરવી છે, એક અન્યાયની વાત કરવી છે, વાલ્મીકિ સમાજની વાત કરવી છે, જેના સદસ્યો છેલ્લા 5 દિવસથી ધરણા પર બેઠા છે. પણ ભાજપ કે કોંગ્રેસ એમ કોઈ પણ પાર્ટીના ચૂંટાયેલા કે બની બેઠેલા નેતાઓએ તેમની સમસ્યા સાંભળવાની દરકાર કરી નથી. દર્શકોને જણાવી દઈએ કે કોઈ પણ પાર્ટીની તરફેણ કે વિરુદ્ધ માટેનો અહેવાલ નથી. આ અહેવાલ છે એવા કર્મચારીઓનો કે જેમણે ભુજ સુધરાઈમાં તેમની જિંદગીના 24 વર્ષ સુધી સેવાઓ આપી છે, પણ આજ દિન સુધી તેમને ન્યાય મળેલ નથી. અને એટલું જ નહીં, પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં તેમનું સતત શોષણ થતું આવ્યું છે, છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી તેમનો અવાજ પહોંચે નથી. કદાચ તેમના અવાજ કરતાં કોન્ટ્રાક્ટરનો અવાજ વધુ મજબૂત હશે કે જેના કારણે વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોનો અવાજ સુધરાઈના પદાધિકારીઓ સુધી પહોંચ્યો નથી, અને તેમને ના છૂટકે નોકરી મૂકીને ઘરણા પર બેસવાનો વખત આવ્યો છે. જોઈએ આ અહેવાલ. ભુજ સુધરાઈના હંગામી સફાઈ કર્મચારીઓના નામે સુધરાઈ પાસેથી લઘુત્તમ વેતનના પૂરા પૈસા લઈને કર્મચારીઓને ઓછા પૈસા ચૂકવીને સુધરાઈના કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ સાથે સુધરાઈના હંગામી સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે, જેના પગલે શહેરના સફાઈ કાર્ય પર અસર થયેલ છે. આ સફાઈ કામદારોના જણાવ્યા પ્રમાણે સુધરાઈ દ્વારા અગાઉ સફાઈ કામદારોને સીધું ચૂકવણું કરવામાં આવતું હતું, અને ત્યારે સુધરાઈ દ્વારા સફાઈ કામદારો માટે લઘુત્તમ વેતનધારો અમલી બનાવવામાં આવ્યો હતો અને 9,000 કરતાં વધારેનો પગાર અપાતો હતો. ત્યારબાદ સુધરાઈ દ્વારા આ કામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને સુધરાઈ પાસેથી કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને પૂરતો પગાર આપવાના બદલે તેમને માત્ર 6,500 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. આમ સુધરાઈ પાસેથી પૂરા પૈસા લઈને સફાઈ કામદારોને ઘણા ઓછા પૈસા આપીને સફાઈ કામના કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ આ સફાઈ કામદારોએ કર્યો હતો. સફાઈ કામદાર અગ્રણીએ તેમના દ્વારા ચલાવી રહેલી લડતની જાણકારી આપતા ચંચળની સાથે વાત કરી હતી. હું ભુજ નગરપાલિકામાં છેલ્લા કંઈક વર્ષોથી અમે નોકરી કરી છીએ, અને છેલ્લા ભુજ નગરપાલિકાએ અમને 2 વર્ષથી લઘુત્તમ વેતન અમને પગાર દેતા હતા, પણ એ લોકોએ અટાળે ઝોન સિસ્ટમ કાઢી છે. આ ઝોન સિસ્ટમ કાઢી છે એમાં ભાવનગરના જે ભુજના પણ માણસો છે, અને જે ભુજના માણસો છે એ ભાવનગરવાળાને આપણે 7,400નો ટેન્ડર આપ્યો છે, એટલે નગરપાલિકાએ એને લઘુત્તમ વતનનું આપ્યો છે. પણ જે આ ભાવનગરવાળા જે છે એમને અમને એમ કીધું કે તમને 7,400નો પગાર અમે ચૂકવણું કરશું, એમાં 1,000 રૂપિયો PF, એટલે અમને 6,400 પગાર દેવામાં એ લોકો નક્કી થાય છે.
બરાબર. હવે 6400માં સાહેબ અમારું ઘરનું ભરણ પોષણ કેમ કરીએ અમે? એટલે આ મોંઘવારી પ્રમાણે આપણે 6400માં તો અમારું પૂરું થાય નહીં. એટલે ભુજ નગરપાલિકા સામે અમારી એક જ રિક્વેસ્ટ છે, આજે છેલ્લા 5 દિવસથી અમે બેઠા છીએ અહીંયા કને, તો ભુજ નગરપાલિકા એમ કહે છે કે અમે ટેન્ડર આપી દીધેલો છે. અમારું કહેવાનું એમ થાય છે કે ભુજ નગરપાલિકા અમને લઘુત્તમ વેતનનો પગાર જે આપે છે એ જ અમને પગારનો ખુલાસો. લઘુત્તમ વેતન કેટલું આપે? આપણે ભુજ નગરપાલિકા અમને 9500 રૂપિયા દેતા હતા. મારી પાસે અટાણે સાહેબ અમારા ભાઈઓ અને બેનો બધા નો અમારો સાત સરકાર છે, 250 માણસો નો સાત સરકાર છે મારી પાસે. બરાબર, અમે ઘણો કલેક્ટર સાહેબ પાસે ને બધી અમારી મંજૂરી દી આવેલા છે અમે. બરાબર, અને કદાચ પણ જો ભુજ નગરપાલિકા અમારા પાછળ આજે છેલ્લા 5 દિવસથી અમે તો હડતાલ નાખીને બેઠા જ છીએ, પણ કદાચ પણ જો ભુજ નગરપાલિકા જો અમને કાંઈ ન્યાય નહીં આપે તો અમે સંપૂર્ણ કામ મંગળવારના અથવા અમારે અમારા 2 દિવસ અમારો રવિવારના તો અમારી રજા છે, પણ મંગળવારના જરૂર પડશે તો અમે સંપૂર્ણ કામ બંધ કરશું. અત્યારે કામ ચાલુ રાખ્યું છે અટાણે, કાયમી રોજંદાર ચાલુ છે ખાલી, બાકી અમારા માણસો કોઈ નહીં. એ કાયમી રોજંદાર સમજી લો કે લગભગ 100-150 ની અંદર હશે. એ લોકો પણ તમને સમર્થન આપશે? એ અમને સામા સાત સરકાર દેવાને છે અમને, અને અમારો વાલ્મીકિ સમાજ પૂરો અમારો સાત સરકારમાં છે અમારે. રાજકીય લોકોની વાત કરીએ, હા, એ લોકોનો કેવો સહકાર મળ્યો છે? એટલે સાહેબ, એટલે એ લોકોએ અમને એમ કીધું કે અમારી એક મીટિંગ ભરીને અમે તમને જવાબ દેશું, પણ હજી સુધી અમને 5 દિવસ લગી કઈ, હા, હજી લોકોએ મીટિંગ ભરી નથી ને અમને કઈ જવાબ મળ્યો નથી હજી સુધી સાહેબ. વિરોધ પક્ષ છે કોંગ્રેસ, હા, એની શું ભૂમિકા છે તમારી? સાહેબ, અમે હજી કોંગ્રેસ પક્ષ દ્વારા અમે હજી કોઈ જાણ કરી નથી. ના, અમારી પાસે કોઈ આવ્યું નથી હજી સુધી. શહેરની સફાઈ બનશે તો એ લોકો તમારી પાસે? ના, અમારી પાસે કોઈ આવ્યું નથી સાહેબ, પણ જે ભુજ નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટી આપ્યા છે એ અમારા કને આવે છે, અમારા માણસોને ભડકાવે પણ છે એ લોકો કે તમને હવે અમે આટલો પગાર દેશું પણ તમે કામે ચડી જાઓ. અમારા માણસોને ઘણો ફરકાવે છે, લાલચ પણ ઘણી દીએ છે, પણ અમારા માણસોને સાત સરકાર એક જ છે કે અમારે કામે નથી ચડવું, નથી ચડવું ને નથી ચડવું. કઈ શરતે કામે ચડશો આપ લોકો? અમારે ભુજ નગરપાલિકા અમને પગારનો ડાયરેક્ટ આપે તો જ, કોન્ટ્રાક્ટ નહીં. અમને કોન્ટ્રાક્ટ તો અમને આજે નથી જોતો ને કાલે નથી જોતો. એવું છે કે કોન્ટ્રાક્ટ પર પહેલે પણ અમે કરી ચૂક્યા, તેનો 40 દિવસનો પગાર રોકાયેલો છે કોન્ટ્રાક્ટર પાસે, અને 6 મહિનાનો પીએફ પણ રોકાયેલો છે. એ લોકો પણ અમને કોઈ દાદ દેતા નથી. એ આ NCS કંપનીના, એ તો ક્યાંની હતી? આપણે અડાણી વાળા ની, આપણે વીરભદ્રસિંહ ની હતી અડાણી, જે આપણે NCS જે કંપની છે એ વીરભદ્રસિંહ અમને પગારનો ચુકવણું કરતા હતા. જ્યાં સુધી એના ખીચામાં પૈસા હતા ત્યાં સુધી અમને રેગ્યુલર પગાર આપ્યો, પણ છેલ્લા 6 મહિના થઈ ગયા સાહેબ, અમને 2 મહિના તો એવા લીંબુડા એ લોકોએ લેવડાવ્યા હતા કે અમારે હડતાલ કરવી જ પડતી હતી આમાં. એટલે હડતાલ એક પછી છેલ્લે બાકી મેં જે હડતાલ કરીને તો મેં એમ જ નિર્ણય લીધો હતો કે હવે આજ પછી કોન્ટ્રાક્ટનો કોઈથી આપણે સાત સરકાર લેવાનો નહીં, અને કોન્ટ્રાક્ટમાં આપણે કામે ચડવું નથી. અમારો એક જ નિર્ણય છે કે અમને કોન્ટ્રાક્ટ પડતા જોતી જ નથી. હવે બસ ભુજ નગરપાલિકા કદાચ 7000 દેશે ને તો અમને મંજૂર છે, બાકી કોન્ટ્રાક્ટ પડતા તો અમને જોતી જ નથી હવે. અને વાત રહી છે રોજનદારની, રોજનદારમાં એવું છે કે છેલ્લા 25-20 વર્ષથી આ લોકો રોજનદારમાં 9400-9500માં કામ કરે છે, પણ અત્યારે એ ઓફિસ વાળાએ નવું ઓનલાઈન કરીને ફોર્મ બહારે પાડ્યા, ફોર્મ બહારે પાડીને ઇન્ટરવ્યૂ લીધો, ઇન્ટરવ્યૂ લઈને એમાં 9 જણાની ભરતી કરી 16,270 રૂપિયાની ભરતીમાં એ લોકોએ રાખ્યા છે. અને જે પહેલાંના અગાઉ જો રોજનદારો કામ કરે છે 25 વર્ષ થતા સાહેબ, એનું શું? સફાઈ કર્મચારીઓ દ્વારા છેલ્લા 5-1 દિવસથી આ મામલે લડત ચલાવવામાં આવી રહી છે, જેમાં વાલ્મીકી સમાજનો પણ ટેકો પ્રાપ્ત થયેલ છે. આ લડતને વધુ ઉગ્ર બનાવવા માટે પણ વિચારવામાં આવી રહ્યું છે. લડત ચડાવી રહેલ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે આ મામલે વિવિધ રાજકીય પક્ષના આગેવાનોને પણ રજૂઆત કરવામાં આવી છે. તેઓ આ અંગે શું વલણ અપનાવે છે તેની પણ રાહ જોવાઈ રહી છે. જો આગામી દિવસોમાં કોઈ પરિણામ નહીં આવે તો લડતને વધારે ઉગ્ર બનાવવાની જાહેરાત પણ સફાઈ કામદાર અગ્રણીઓએ ચંચળની સાથે વાત કરતા કરી હતી. આ કોન્ટેક્ટમાં તો અમને 15-16 વર્ષ થઈ ગયા મને તો, ને મારા વરને 24-25 વર્ષ થયા, ને જ્યારેથી
રોજનદારમાં ચાલે છે, હજી સુધી રોજનદારમાં ચાલે છે, એને કાયમીનો હજી સુધી કાંઈ નથી દીધો. ને પાછલા માણસ કેમ હમણાં નવા નવાને રોજનદારનો ઓ આપે છે? હા, મારા વરને 9,000 મળે છે, 9,500-10,000 જેવા. તો એનો કાંઈ થવું જોઈએ ને પહેલાં તો, પછી બીજાનો કાંઈ કરે. ને અમને જે દેતા હતા 9,000 એમાંથી ઘટાવીને 6,500 દીએ છે, હવે એમાં અમને મારો ઘર કેમ ચલાવવું છે? તો આ લોકો કઈ રીતે અમારા ઉપર શોષણ કરે છે? અમારો પગાર જે રઘુચંદ વેતન જે હાલે છે એ જ દેવો પડે ને? ક્યાં જાય અમે કમાવા? બાઈ માણા વિધવા બાઈ ક્યાં કાંઈ? આમાં જ કમાય છે એ જ રીતે કમાય ને? તો અત્યારે એ લોકો કંત્રાટ લઈને બેઠા હશે તો કંત્રાટીને સમજવું. અમે કહીએ છીએ કંત્રાટ અમને નથી ખબર, નગરપાલિકા ભલે અમને સાથે તૈયાર જ છે, અમે કામ કરવા તૈયાર છે. અમને ભલે 7,000 આપે પણ નગરપાલિકા આપે અમને. હા, નથી કરવો કામ અમને, કોન્ટ્રાક્ટમાં કરવો જ નથી અમને. નગરપાલિકા દીએ અમને ભલે 7,000 દીએ, એ અમને પોસાય છે. વીમાના બધું ખવાઈ ગયા છે તો અમને કેમ વિશ્વાસ આવે એના ઉપર? અને આ લોકો બહારના માણસને કંત્રાટ આપે છે, અહીંયાના માણસ નથી આપે, બહારના માણસને આપે. બહારનો માણસ ક્યાં લગી દઈએ? નહીં હાઈલો જાય છે બહારનો માણસ રૂપિયા લઈને. છેલ્લા 5 દિવસથી ભુજ સુધરાઈની સફાઈની કામગીરી ખોરવાઈ ગઈ છે. એક તરફ ભુજ શહેરમાં સ્વચ્છતા માટેના બેનરો જોવા મળે છે, વડાપ્રધાન મોદી સાહેબના વિજ્ઞાપનો દેખાય છે, ત્યારે આ વિજ્ઞાપનો વચ્ચે કચરાથી ખદબદતું ભુજ અસંવેદનશીલ તંત્રની ચાડી પૂરે છે. અમે ઈચ્છીએ છીએ કે આવતીકાલે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવે ત્યારે તેમના સુધી ભુજની સફાઈ કામગીરી સંભાળનાર અને 17 વર્ષોથી સુધરાઈમાં નોકરી કરનાર આ લોકોનો અવાજ પહોંચે. એક અસંવેદનશીલ વહીવટી તંત્ર અને ચેતનવિહીન સુધરાઈના પદાધિકારીઓ સુધી આ અવાજ પહોંચે. અને વાલ્મીકી સમાજના જે ભાઈ બહેનો 5 દિવસથી ધરણા પર બેઠા છે તેમનો અવાજ સંભળાય, તેમની મુશ્કેલીઓ દૂર થાય તેવો આ એક નમ્ર પ્રયાસ છે.